ગુડ મોર્નિંગ સીએનબીસી બજારના દર્શક મિત્રોને. દર્શક મિત્રો, જો તમને આ પોડકાસ્ટ પસંદ પડે છે, જરૂરથી તેને લાઈક કરો, શેર કરો, અને આ પોડકાસ્ટ તમે હવે યુટ્યુબ અને સ્પોટીફાય બંને પર સાંભળી શકો છો. આજનો દિવસ શુક્રવાર, એટલે આવી સ્થિતિમાં આજે જે મૂવમેન્ટ હોય તે પરમનન્ટ મૂવમેન્ટ બની જાય, વીકલી ક્લોઝિંગ બને. આંતરરાષ્ટ્રીય સંકેતો તો સારા છે, દાવમાં ગઈકાલે સરસ મજબૂતી હતી, અને પછી ફ્યુચર્સમાં પણ કંઈ બહુ ખાસ ઘટાડો નથી. ગિફ્ટ નિફ્ટી પણ 40-42 પોઈન્ટ્સ આસપાસના ગેપ અપના સંકેત આપી રહ્યું છે, એટલે આ સ્થિતિ પણ સારી, પોઝિટિવ. એફઆઈઆઈઝની પોઝિશનિંગ પણ નજર કરી લઈએ. એક વખત જોઈ રહ્યા છીએ, 294 કરોડ રૂપિયાની ખરીદદારી નેટ તેમણે કરી છે કેશ માર્કેટમાં. સામે ડીઆઈઆઈઝે મામૂલી 50 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. ગઈકાલે યાદ રાખો કે નિફ્ટીની એક્સપાયરી હતી, સાપ્તાહિક એક્સપાયરી, એટલે 18,132 કરોડ રૂપિયાની ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં નેટ એફઆઈઆઈઝની વેચવાલી, જેમાં શોર્ટ કવર વધારે થયા છે, લોંગ અનવાઇન્ડ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વધારે થયા છે, થોડા શોર્ટમાં નવા પોઝિશન છે અને લોંગ પણ તેમણે એડ કર્યા છે. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં બધી બાજુ વેચવાલી જોવા મળશે, સ્વાભાવિક, સાપ્તાહિક એક્સપાયરી હતી. એટલે હવે ઓપન ઇન્ટરેસ્ટની પોઝિશન્સ પર નજર કરી લો. ઝીરો લાઇનને ઉપર આપણે એફઆઈઆઈઝને જોઈ રહ્યા છીએ, જે એક વાત સારી ગણાશે. આજે માર્કેટ માટે લગભગ બધા જ સંકેતો પોઝિટિવ છે અને ગેપઅપના સંકેત પણ છે, એટલે 20,100 પર જે કોલ અને પુટ રાઇટર્સ બંનેની જે ફાઇટ છે તે જોવાની બહુ જ રસપ્રદ રહેશે. તેને પાર આજે નીકળવાની પૂરી કોશિશ ભારતીય માર્કેટ્સ કરી શકે છે, જ્યાં સુધી વાત છે નિફ્ટીની. અને જ્યાં સુધી વાત આવે છે બેંક નિફ્ટીની, અહીં 46,000ને ઉપર જે ચેલેન્જ આટલા દિવસોથી બેંક નિફ્ટી ફેસ કરી રહ્યો હતો, આજે સ્પષ્ટપણે તેને પાર નીકળી જશે તેવું લાગી રહ્યું છે શરૂઆતની સ્થિતિને જોતાં, કેમ કે ડાઉ પણ પોઝિટિવ છે, ગિફ્ટ નિફ્ટીના સંકેતો પણ સારા છે, અને સાથે સાથે તમે જુઓ કે એફઆઈઆઈઝના ડેટામાં પણ બહુ બધું નેગેટિવ નથી. આવી સ્થિતિમાં બસ એક કન્સર્ન છે, તે છે બ્રેન્ટ. ક્રૂડના ભાવો તમને ખાસ્સા એવા વધતા જોવા મળી રહ્યા છે, 94ને પાર પહોંચી ચૂક્યા છીએ. જો ધીરે ધીરે આ 100 તરફ આગળ વધે છે, એક કન્સર્ન રહેશે ભારતીય માર્કેટ્સ માટે. બાકી ઓવરઓલ તેજીના સંકેતો યથાવત છે.